નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું જંબુસરના સ્તંભેશ્વર બાયપાસ રોડ નું ધારાસભ્યના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જંબુસરથી ઉમરા ગામને જોડતો માર્ગ ખુલ્લો મુકાય છે જંબુસરની ડાભા ચોકડીથી ભાણ ખેતર ગામ થઈને સીધા કાવી કંબોઈને જોડતો રોડને ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે ધારાસભ્ય કિશોર સ્વામીના હસ્તે રોડ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ બાયપાસ થી જંબુસર તાલુકાના અનેક ગામડાની જનતાને ખૂબ ફાયદો થશે નવો રોડ બનતા જંબુસરની જનતાનો સમય અને ઈંધણ બંનેનો પણ બચાવ થશે અને સીધો ફાયદો જનતાને થશે આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય કિશોર સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જંબુસર વિધાનસભા વિસ્તારમાં આવેલ જંબુસર બાયપાસ રોડ અને જંબુસરના વિસ્તારમાં આવેલું અતિ પવિત્ર સ્થાન એવું સ્તંભેશ્વર મહાદેવ એને જોડતો રોડ અને એ રોડનું નામ અને એ રોડને નવીનીકરણ બનાવવામાં આવ્યું અને આજથી આ રોડને સ્તંભેશ્વર મહાદેવ રોડ તરીકે આજે જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ દારા દ્વારા નામાંકન કરવામાં આવ્યું તેમજ આ અતિ મહત્ત્વનો રોડ અને વર્ષોથી જેની માંગણી હતી એ માંગણી આજે જ્યારે પૂરી થવા જઈ રહી છે એ રોડનું આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આગેવાનો મહામંત્રી પ્રમુખ શહેરના ચૂંટાયેલા સૌ સૌ કોર્પોરેટરો અને સૌ કાર્યકર્તાઓ અને આજુબાજુના ગામના સૌ આગેવાનો દ્વારા આજે આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ રોડનો આ વિસ્તારની અંદર જે અતિ જરૂર હતી એ આજે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આજના દિવસે હું આ વિસ્તારના તમામ લોકોને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ રોડ ખૂબ અતિ મહત્ત્વનો હતો જે આજે પૂર્ણ થાય છે અને એનું નામ સ્તંભેશ્વર મહાદેવ બાયપાસ રોડ એને આજે અમે સૌ કાર્યકર્તાઓ જાહેર કરીએ છીએ પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું કે આ રોડને વિશેષને વિશેષ લોકો સુધી આ માહિતી પહોંચે અને સ્તંભેશ્વર મહાદેવને જોડતો આ રોડ એ આપણે આજે એનું ખાત ઉદઘાટન કર્યું અને આ વિસ્તારના લોકો સૌ ખૂબ આનંદિત થયા છે તો હું ભારત સરકાર ગુજરાત સરકાર અને તેના જે જેણે જેણે આ રોડની અંદર સારું એવું કામ કર્યું છે તમામને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર